ફેશન 2017 ના સૌથી લોકપ્રિય શો ટુ ધ પોઈન્ટ સાથે હું છું નુપુર ટુ ધ પોઈન્ટ એટલે કે સીધા સવાલો અને એના સીધા જવાબો અને સીધા સવાલો સાથે મારી છે સંદેશ ન્યૂઝ ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ અને સીધા જવાબો સાથે આજે આપણી સાથે છે બીજું કોઈ નહીં પણ રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ આપનું સ્વાગત છે સાહેબ સંદેશ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં. સાહેબ રેડી છો સવાલોના જવાબ માટે? બિલકુલ. સાહેબ શરૂઆત કરીએ, સૌથી પહેલા એક ખાસ સરકાર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે તેની વાત કરવા માંગીશું. સેવા સેતુ સરાહનીય પગલું, ત્યારબાદ જે પગલું લેવામાં આવ્યું છે આરોગ્ય સેતુ, અને આરોગ્ય મંત્રી તરીકે આપને પૂછવા માંગીશું ગામડે ગામડે હોસ્પિટલ, હવે જે સુવિધાથી વંચિત ગામડાઓ જે હતા ત્યાં પણ આરોગ્યની સુવિધાઓ પહોંચશે, કઈ રીતે આ શક્ય બનશે, આ આરોગ્ય સેતુને કઈ રીતે આપ સાર્થક કરશો? આજે વિશ્વ આરોગ્ય દિવસ અને તે નિમિત્તે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં અમારા આરોગ્ય વિભાગે આજે એક ઐતિહાસિક નિર્ણય, માન્ય મુખ્યમંત્રીશ્રીની ઈચ્છા હતી કે દરેક ગામ સુધી દવાખાનું, ડોક્ટર ત્યાં આગળ પહોંચે તે પ્રમાણેની એક પહેલ આપણે કરીએ અને તેની શરૂઆત આજે કરી છે. એટલે આજથી 10,000 જેટલા ગામોની અંદર એક અઠવાડિયામાં 2 દિવસ સુધી 2 કલાક ત્યાં આગળ ડોક્ટર અને 2 સ્ટાફ નર્સ સહિતની ટીમ ત્યાં આગળ બેસશે અને પ્રાથમિક જે સુવિધા કહેવાય જે સારવાર માટેની એ ત્યાં આગળ ઉપલબ્ધ થશે. અમારી પાસે જે નેટવર્ક બાકીનું જે છે એ સિવિલ હોસ્પિટલ હોય, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, તાલુકા કક્ષાએ સીએસસી હોય, 20-25 હજારની જનસંખ્યા એક પીએસસી સેન્ટર હોય, એક પેટા સેન્ટર હોય, પરંતુ ગ્રામ કક્ષાએ નું આ નેટવર્ક દેશમાં એક પ્રથમ વખત ગુજરાતે આ પહેલ કરી છે અને અનેક લોકોને તેના કારણે ફાયદો થશે. બિલકુલ. અને ખાસ કરીને જે દૂરદરાજના ગામડાઓ છે ત્યાં ખાસ આનો ફરક પડશે, કેમ કે એ લોકોને ઇલાજ કરવા માટે સિટીમાં કે મોટા હોસ્પિટલમાં આવવું પડતું હોય છે. ખાસ આનો ફાયદો એ સૌથી મોટો હું જોઈ રહ્યો છું કે એક તો અવેરનેસનું કામ વધારે થશે, પ્રિવેન્ટિવ હેલ્થ માટેનું કામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થશે. બહેનોમાં ખાસ કરીને આફ્ટર ડિલિવરી જે નાના મોટા પ્રશ્નો હોય છે તેનો પણ ઉકેલ થશે. વાયરલ ઇન્ફેક્શન, નાની મોટી બીમારી, તાવ કે તેવું હોય તો ઘણા બધા એવોઇડ કરતા હોય છે કે આજે નહીં કાલે સારવાર કરીશું ચાલશે, પરંતુ ગામની અંદર જ ડોક્ટર જો અવેલેબલ હોય તો તાત્કાલિક લઈને ત્યાં ચેક કરાવી લેતા હોય છે. અને કોઈ પણ બીમારીમાં શરૂઆતના તબક્કે જો કેર લઈ લઈએ અને ડિટેક્શન જો સમયસર થાય તો મોટી બીમારીમાંથી બચી શકાતું હોય છે, એ માટે ખૂબ ઉપયોગી થશે. શંકરભાઈ, એક બીજી પહેલું આપણે ખૂબ સરાહનીય પગલું કહેવાય ગુજરાત સરકારનું એ છે જેનરિક મેડિસિનનું, કે જે દવા 500 રૂપિયાની હોય એ જેનરિક મેડિસિનમાં હોય તો એ 50 કે 100 રૂપિયાની દવા હોય છે. એ સ્ટાર્ટિંગમાં આપણે 50 સેન્ટરો ઉભા કર્યા અને આજે સાંભળવામાં આવે છે કે હવે 250 સુધી આપ લઈ ગયા છો, તો આનો જનરિક મેડિસિન માટે આપનો શું પ્લાન છે ને કેટલા હદ સુધી ગુજરાતના કેટલા સેન્ટરો આમાં કવર થશે? હું આપનો હૃદયપૂર્વક આભાર માનીશ સંદેશ ન્યૂઝ ચેનલનો કે આપે મને આ પ્રશ્ન કરી અને ગુજરાતની પ્રજા સુધી જનરિક મેડિસિનનો વિષય પહોંચાડવા માટેનો મને મોકો આપ્યો. આપે પ્રજાની ખૂબ સારી સેવાનું કામ કર્યું કહેવાય આ પ્રશ્નના માધ્યમથી. દેશમાં એક એવી વાત, બ્રાન્ડેડ દવા એ જ વપરાય, અમેરિકા જેવો સુખી સંપન્ન દેશ હોય તો એ જેનરિક મેડિસિન વાપરે, પરંતુ હિન્દુસ્તાન જેવો હજુ આપણે એટલા ડેવલપ નથી, છતાં પણ આપણે બ્રાન્ડેડ દવા વાપરતા હતા. તો જેનરિક દવા એક તો ગુણવત્તાવાળી દવા છે અને બીજું ઘણી બધી સસ્તી છે. માની લો કે કોઈ દવા, એક મેડિસિન 1,000 રૂપિયાની અહીંયા મળે છે બ્રાન્ડેડ દવા, અને ડોક્ટરો જે લખી આપતા હોય છે ને તે બધા વાપરતા હોય છે, એ જ દવા જેનરિક તરીકે લેવા જઈએ તો 150 રૂપિયામાં મળે છે. અત્યાર સુધીમાં અમે જે 52 જેટલા મેડિકલ સ્ટોર કર્યા, ગણતરીના મહિના થયા છે, ત્યાં 6 કરોડ કરતાં વધારે ની દવા ત્યાં આગળ વેચાઈ અને લગભગ 9 કરોડ કરતાં વધારે લોકોને તેનો ફાયદો થયો છે. અને હવે આવનારા સમયની અંદર વિશાળ પ્રમાણની અંદર 250 જેટલા મેડિકલ સ્ટોર કરીને, પહેલા સરકારી ઇન્સ્ટિટ્યૂટ જ્યાં છે ત્યાં આગળ જ મેડિકલ સ્ટોર કરવાનો પહેલો તબક્કો હતો, હવે પ્રાઇવેટ હોસ્પિટલો છે ત્યાં પણ પ્રાઇવેટ જગ્યાની અંદર પણ મેડિકલ સ્ટોર ચાલુ કરી અને દેશમાં સૌ પ્રથમ ગુજરાતે એક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું સ્વપ્ન પૂરું કરવાનું કામ એ ગુજરાતે ઉપાડ્યું છે અને અમે એક અભિયાન તરીકે આ કામને લઈ રહ્યા છીએ. 10-10 હજારની દવા 1,200 રૂપિયામાં મળતી હોય અને વર્ષો સુધી લોકોએ આ જ પ્રમાણના વધારે પૈસા આપીને ટ્રીટમેન્ટ લીધી છે, 150 રૂપિયાની દવા 8 રૂપિયામાં મળતી હોય તો પણ 150 વાળી જ દવા લીધી હોય, તો આ સુવિધા ઉપલબ્ધ નહોતી. ગુજરાત સરકારે આ પહેલ કરી છે અને હું માનું છું ખૂબ મોટી લોકસેવાનું કામ થશે. મને અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પોતે
રોજેરોજ આનું ફોલોઅપ કરવાનું કામ પણ અમારી પાસેથી વારંવાર લેતા હોય છે કે આજે કેટલી દવાની વેચાણ થયું, ક્યાં આગળ દવાની અવેલેબિલિટી છે, તેના પણ હું માનું છું કે એક સદભાગ્ય છે ગુજરાતનું કે આ પ્રમાણનું એક એન્વાયરમેન્ટ ઉભો થયું છે. બિલકુલ સાહેબ, એક બીજું સરાહનીય પગલું જે છે ગુજરાત સરકારનું એની વાત અહીંયા ચોક્કસથી કરવી છે. વાત કરવી છે સિવિલ હોસ્પિટલની. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અને એનું નવીનીકરણ કરવા માટે સરકાર જઈ રહી છે. તો કઈ રીતે આખી આટલી મોટી હોસ્પિટલનું નવીનીકરણ થશે, કેવા રંગરૂપ હશે, શું રોડમેપ છે, ચોક્કસથી જાણવાની ઈચ્છા થાય. સિવિલ હોસ્પિટલમાં આજે એવરીડે લગભગ 10,000 જેટલા લોકો આવતા હોય છે અને એશિયા ખંડની અંદર કદાચ આવડી મોટી કોઈ હોસ્પિટલ નહીં હોય. માત્ર ગુજરાતના દર્દી આવે છે તેવું નહીં, અન્ય રાજ્યોના અને કેટલાક વિદેશના દર્દીઓ પણ આવે છે. તેમાં કેન્સર, કિડની, હાર્ટ એ માટેની સ્પેશિયાલિટી માટે તો એક આશીર્વાદરૂપ કહેવાય તેવી એક ઇન્સ્ટિટ્યૂટ અત્યારે ચાલી રહી છે. પરંતુ હવે એક જૂના બિલ્ડિંગની જગ્યાએ નવી આધુનિકતા સાથેનું સિવિલ હોસ્પિટલનું 1200 બેડનું એક બિલ્ડિંગ, તે સિવાયનું કિડની ઇન્સ્ટિટ્યૂટ માટેનું પણ એક નવું બિલ્ડિંગ, બીજું અહીંયા અમે હાર્ટની અંદર યુએન મહેતાનું જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને પણ નવું રિનોવેટ કરવા જઈ રહ્યા છીએ. એટલે હવે નવા રૂપરંગ સાથે, નવી આધુનિક સુવિધાઓ સાથે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ લેતા હોય તે જ પ્રમાણેની તમામ સુવિધાઓ જે દુનિયામાં સારું સારું છે તે બધું આપણી સિવિલ હોસ્પિટલમાં લાવીને ગરીબ અને મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસના લોકોને આશીર્વાદ કહી શકાય તેવું કામ આપણે હાથ ઉપર લીધું છે. નજીકના દિવસોની અંદર આ કામ હવે પૂર્ણતાના આરે છે અને ખૂબ સારી સેવા આપી શકાશે તેના માધ્યમથી. શંકરભાઈ, એક બીજી વાત કે આજે આરોગ્ય દિવસ પણ છે અને છેલ્લા 1-2 મહિનાથી આપણે જોતા હોઈએ છીએ કે હોસ્પિટલોને અંદર મારામારી અને બવાલના બનાવો બનતા હોય છે અને વારંવાર ડોક્ટર્સ ઉપર હુમલો થાય તો એ લોકો હડતાલ ઉપર જતા હોય. હવે એમનો પણ પ્રશ્ન છે કે દવાઈ કરી રહ્યા છે તો એ હુમલો શું કામ સહન કરે, અને જે હડતાલ ઉપર જાય એના પછી જે દર્દીઓ છે એ ખાસા હેરાન થતા હોય છે. આના માટે આપે શું આજે પણ આજે વાત કરી છે, શું જોગવાઈઓ છે કે આગામી દિવસોમાં આવા બનાવ ના બને એના માટે આપ શું અપીલ કરશો ને આપે શું એવા કડક પગલા હવે આમાં ભરવાના છો? આપની વાત સાચી છે કે બંને બાજુ છેલ્લે પબ્લિકને તકલીફ પડતી હોય છે, ડોક્ટરોને પણ હેરાનગતિ થતી હોય છે. અત્યારે હાલ ટેમ્પરરી જે પ્રોબ્લેમ છે એમાં એક ડોક્ટરોની ડિમાન્ડ ખાસ કરીને હતી કે અમે જ્યાં ટ્રીટમેન્ટ કરીએ છીએ ખાસ કરીને ઇમરજન્સી હોય કે ટ્રોમા હોય તો આવા સેન્ટર ઉપર પોલીસ અથવા તો હથિયારી વ્યક્તિ ત્યાં આગળ હોય, પોલીસ સાથેની વ્યક્તિ હોય તો અમને એક પ્રોટેક્શન રહે, એક એમની ડિમાન્ડ એ હતી. બીજો, એક પોલીસ ચોકી નજીકમાં હોય તો કોઈ ઇમિડિયેટ કોઈ કાયદો હાથમાં લેવાનું કરતા હોય તો એવું ન કરે, એટલા માટે પોલીસના હાજરીના કારણે પણ ઘણું રોકી શકાય તેવી એમની માગણી હતી અને માગણી પૂરું કરવાનું પણ કર્યું છે. પરંતુ મૂળ પ્રશ્ન એ થતો હોય છે કે દર્દીને જે લઈને આવે છે, ટ્રોમામાં આવે છે, તો કોઈ અકસ્માત થયેલો હોય કે ઇમરજન્સી હોય તો એને જે બીમારી કે સમસ્યા છે તો એને તાત્કાલિક સારવાર મળી જાય એની ડિમાન્ડ હોય અને જાણકારી નથી હોતી કે હવે શું શું સારવાર થઈ રહી છે. ડોક્ટર ત્યાં આગળ કામ કરતો જ હોય છે, ડોક્ટર સતત તેના કામ કરી રહ્યા છે, મહેનત કરે, બચાવવા માટેનો પ્રયત્ન કરે, છતાં પણ જો એને ન બચાવી શકે તો એક અકસ્માત થયેલો હોય, હેડ ઇન્જરી થયેલી હોય, ડોક્ટરના પ્રયત્ન પછી પણ જો ન બચે તો પણ એક મનમાં એવું થતું હોય છે કે ડોક્ટરે હજુ વધારે કંઈક કર્યું હોત અથવા મહેનત કરી હોત તેને બચાવી શકો, એટલે એક આક્રોશ આ ટાઈપનો થતો હોય છે. બીજું, બિહેવિયર પણ ઘણી વખત અસરકારક થતું હોય છે. એટલે દર્દીને કોઈ લઈને આવ્યા છે તો ડોક્ટર પ્રાથમિકતા એ સમજે છે કે મારા હું આ દર્દીને સારવાર આપી અને એને ઠીક કરું. દર્દીના સંબંધી છે તેને એવું લાગે છે કે મને પણ સંતોષ થવો પડે, તમે શું શું કરી રહ્યા છો અમને જાણકારી આપતા રહો. એટલે આ એક કાઉન્સિલિંગનો પ્રશ્ન સૌથી મોટો છે. મેં આજે આરોગ્ય દિવસે જ આજે એક નિર્ણય કર્યો છે, એક પ્રયોગ કરવા અમે જઈ રહ્યા છીએ કે ડોક્ટર ટ્રીટમેન્ટનું કામ કરતા હોય પરંતુ દર્દી હોસ્પિટલમાં આવે ત્યાંથી એક વ્યક્તિ કાઉન્સિલિંગનું કામ કરે, તે પ્રમાણે અવેરનેસનું કામ કરીને એમને જાણકારી આપે, ભાઈ આ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે, આ પ્રમાણેની સારવાર કરી રહ્યા છે, આટલો સમય લાગશે અને આ પ્રમાણેની દવાના આધારે આ પ્રમાણે ઠીક થશે. તો દર્દી કરતા દર્દીના સગાને જે સંભાળવાની બાબત છે ને એ સૌથી અગત્યનો મેડિકલના આ ફિલ્ડની અંદર સમસ્યારૂપ છે. એનું કઈ રીતે કરવું એનો એક પ્રયત્ન અમે પ્રાયોગિક ધોરણે સિવિલ હોસ્પિટલ અમદાવાદથી કરવા માટે જઈ રહ્યા છીએ કે દર્દીના સગા અને ડોક્ટરની ટીમ એની વચ્ચેની એક લિંક બની જાય. બીજી ખાસ વાત કે જ્યારે આપ આરોગ્ય સેતુનું કામ કરવા જઈ રહ્યા છો, આરોગ્ય ગામે ગામ સુધી પહોંચે એને માટે આપ કામ કરી રહ્યા છો, પણ એક મહત્વપૂર્ણ વસ્તુ છે જેમાં ઘણી વખત એવી શિકાયતો આવતી હોય
કે અમારે ત્યાં ડોક્ટર છે પણ નર્સ નથી, નર્સ છે તો ડોક્ટર નથી, ડોક્ટર ને નર્સ છે તો ઇક્વિપમેન્ટ નથી, ઇક્વિપમેન્ટ છે તો એમ્બ્યુલન્સ નથી. આવી બધી ઘણી બધી આવતી હોય, જો કે 108 ની સેવા ગુજરાતમાં જે છે એ બીજા કોઈ સ્ટેટમાં દેખાતી નથી કે તાત્કાલિક 108 આવી જાય છે. એટલે એ બહુ જ સરસ કામ છે, એમાં એના અનુભવ બધાને થયા છે. પણ છતાંય લોકોના આવા કે અમારે ત્યાં આવી પદ પડ્યા છે કે ખાલી જગ્યાઓ પડી છે કે જગ્યા ભરેલી છે પણ ડોક્ટર સાહેબ આવતા નથી કે ડોક્ટર સાહેબ બીજા હોસ્પિટલમાં જતા રહે છે, સરકારી દવાખાનાઓની વાત કરું, એના માટે શું ખાસ આપના વિભાગે આમાં ચોક્કસ નિયમ રાખ્યા છે? એક ઘણી વખત આ વાતો ચાલેલી છે, ખાસ કરીને જોક્સ માટે પણ એમ્બ્યુલન્સનું એક્ઝામ્પલ અપાતું, એમ્બ્યુલન્સ ચાલતી હોય, એમ્બ્યુલન્સ કરતા ટાયર આગળ પહોંચી ગયું હોય, અથવા તો વચ્ચે જઈને દર્દીને લઈ જતા ધક્કો મારવો પડે, પણ એ ભૂતકાળની વાતો છે. આજે રાજ્યની અંદર એક પણ જગ્યાએ એમ્બ્યુલન્સની એવી સ્થિતિ નથી, અને દરેક જગ્યાએ 15 કે 20 મિનિટની અંદર કોઈ કોલ કરે અને ત્યાં આગળ 108ની ગાડી પહોંચી જાય. હું માનું છું કે એક ઉદાહરણરૂપ કામ થઈ રહ્યું છે. એમ્બ્યુલન્સ પૂરતો કોઈ પ્રોબ્લેમ આખા રાજ્યમાં અત્યારે નથી. રિમોટ એરિયાની અંદર પણ જો ડિમાન્ડ ત્યાં આગળ લાગે તો એને કિલોમીટર પૂરા થઈ ગયા હોય તો હવે અમે એને કન્ડમ કરી અને નવી એમ્બ્યુલન્સ આપીને વ્યવસ્થા અમે કરી દઈએ છીએ. મેડિસિનમાં પણ કોઈ પ્રોબ્લેમ આખા રાજ્યમાં નથી. એક પ્રશ્ન સૌથી વધારે જે હતો આપ જે કહી રહ્યા છો તે પ્રમાણે ડોક્ટરનો, એમબીબીએસ ડોક્ટરની બહુ મોટી ઘટ હતી, 60% જેટલી જગ્યાઓ ખાલી હતી. ગુજરાતની સ્થાપનામાં પ્રથમ વખત આપણે 90% ડોક્ટરોની જગ્યા ભરી રહ્યા છીએ. એટલે રાજ્યની અંદર પ્રથમ વખત એવું બન્યું છે આઝાદી પછી કે 90% એમબીબીએસ ડોક્ટરોની જગ્યાઓ બીએસસી સેન્ટરથી કરી અને ઉપર સુધી આપણે ક્લાસ 2ની જે જગ્યાઓ છે આપણે ભરી શક્યા છીએ. નર્સની મોટી જગ્યાઓની જે ખાલી હતી તેમાં પણ આપણે વિક્રમ રેકોર્ડ જે કહી શકાય તે પ્રમાણેની ભરતી કરી છે. ચાલુ વર્ષમાં જ હું ફિગર આપું તો છેલ્લા 2 વર્ષમાં 3017 જેટલી જગ્યાઓ નર્સની આપણે ભરી છે. એટલે ટોટલ જે રાજ્યનું મેકમ છે 8040 છે, તેમાંથી 7567 એટલે 94% જેટલી જગ્યાઓ આપણે ભરી શક્યા છીએ. પહેલા આ લગભગ 50% જેટલી 60% જેટલી જગ્યાઓ ખાલી હતી. ડોક્ટર હાજર રહે છે કે કેમ એ માટે અમે નવો એક ટેકનોલોજીનો ઉપયોગ કરીને થમ સાથેની ટેકનોલોજી ત્યાં ડેવલપ કરી છે. ડોક્ટર આવે છે ત્યાંથી કરી અને નીકળે ત્યારે બંને ટાઈમે મોનિટરિંગ થાય છે અને એનું રેકોર્ડિંગ થઈ અને મોનિટરિંગ અહીં કક્ષાએથી થઈ છે અને ઓનલાઈન કર્યું છે. એટલે ડોક્ટર હાજર છે કે કેમ એની જે સમસ્યા હતી તેનો પણ ઉકેલ આપણે કરી લીધો છે. હા, સમસ્યા હોય છે પણ સમસ્યામાંથી દરેકના ઉકેલ મળતા હોય છે, અમે ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો છે, ખૂબ સારા પરિણામ પણ મળ્યા છે. બિલકુલ સાહેબ, એક બહુ જ સારો પ્રયત્ન એક આપે કર્યો છે કોમન કાઉન્સિલિંગના નામે, એના વિશે પણ જાણવા માંગીશું. વડાપ્રધાન જયારે આવ્યા ત્યારે પીજીની બેઠકો માટે એક ભેટ લઈને આવ્યા હતા, જયારે પાછલા દોરા ઉપર ગુજરાતના આવ્યા ત્યારે પ્રવેશ માટે પણ મેડિકલમાં જે છે જે પણ સમસ્યાઓ જે પણ પ્રશ્નો છે એક સકારાત્મક રીતે કોમન કાઉન્સિલિંગ આપ લાવીને એને સોલ્વ કરવા જઈ રહ્યા છો, એ કેવી રીતે થશે એ જાણવા માંગીશું. હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીશ કે પીજીની સીટોની અંદર સ્વતંત્રતા પછી પ્રથમ વખત આટલા મોટા પ્રમાણની અંદર સીટોની મંજૂરી કરી અને પીજીની સીટોની મંજૂરી આપણને આપી છે. હજુ પણ વધારે એક લોટ નવો મંજૂર કરીને આપી દે છે. અત્યાર સુધીમાં જે આવી છે એ સીટો ક્યારેય કોઈ વર્ષમાં નથી આવી, આવી હોય એના ડબલ કરતાં વધારે સીટો આવી છે અને હજુ પણ નવા એક પ્રપોઝલ કરી છે, મને ભરોસો છે કે ત્યાંથી પણ મંજૂર કરીને આપશે. એટલે ગુજરાત માટે એક ગુજરાતી પ્રધાનમંત્રી ત્યાં આગળ બેઠા છે તો આપણા માટે ચિંતા કરીને કરી રહ્યા છે. કોમન કાઉન્સિલિંગની ડિમાન્ડ બહુ વર્ષોની હતી કે રાજ્યની અંદર જેટલા સ્ટુડન્ટને પીજી કરવી હોય તો જે મેરિટ હોય રાજ્યનું એ તમામ મેરિટના આધાર ઉપર જ થાય, ઓછા મેરિટવાળો એ મહત્વની જગ્યાએ પહોંચી જાય અને વધુ મેરિટવાળો એને એડમિશન જ ન મળે તેવી જે સિસ્ટમ હતી તેની જગ્યાએ કોમન કાઉન્સિલિંગ કરીને આખા રાજ્યની જેટલી સીટો છે તેની અંદર ગુણવત્તાના આધાર ઉપર મેરિટના આધાર ઉપર જ તેને એડમિશન મળે તેવી વ્યવસ્થા કરવી પડે. વર્ષોથી ડિમાન્ડ હતી પરંતુ આ વર્ષે તેને આપણે અમલ કરી શક્યા છીએ ગુજરાતના હિતમાં, અને ભારત સરકાર અને એમસીઆઈએ પણ આ બાબતમાં પોઝિટિવ રોલ કરીને પરિપત્ર પણ ત્યાંથી કરીને મોકલ્યો છે કે કોમન કાઉન્સિલિંગના દ્વારા કરી શકાશે. બીજું, કેટલીક ખાનગી ઇન્સ્ટિટ્યૂટ હતા અને જેઓ પોતાની રીતે જ ભરતા હતા અને બાકી કોઈ એને કોઈ અધિકાર રાજ્ય સરકારનો ન હતો, તો એ પણ સાથે જોડાવાની વ્યવસ્થા આની અંદર થઈ ગઈ છે. એટલે રાજ્યમાં બહુ મોટા પ્રમાણની અંદર પીજીના સ્ટુડન્ટને મેરિટના આધાર ઉપર એડમિશન મળશે અને એના આધાર ઉપર આગળ પણ વધી શકાશે. શંકરભાઈ, એક ખાસ વાત ધ્યાનમાં આવે છે કે મેડિકલને આજે વાત કરી, મેડિકલ અધ્યયન અને વિષય ખૂબ સારો છે અને આપ સારા કામ પણ કરી રહ્યા છો,
પણ કેટલા ખાનગી કોલેજો છે, જ્યારે એક દાખલા તરીકે મનસુખ શાહનો એક આપણે ઉદાહરણ લઈએ તો પહેલી વખત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં થતા ભ્રષ્ટાચાર ને પહેલી વખત જો બહાર આવ્યું છે તો એ ગુજરાતમાં બહાર આવ્યું છે અને એને આજે આ જેલ હવાલે કરી દીધો છે. આવા કિસ્સાઓ વધારે ના આવે કે આવું થતું હોય તો આપણે તાત્કાલિક ધોરણે ખબર પડે, એના માટે આપણે શું ખાસ જોગવાઈ કરી છે? તાકી મેડિકલ એક એવી વસ્તુ છે જેમાં આ ખાલી એક ભણવા પડતું નથી પણ એક સેવાનું કામ છે, કેમ કે જે ડોક્ટર બનીને જશે એ કમાવા કરતા એક ઇન્સાનનો જીવ બચાવવાનું કામ કરવાનો છે, તો એમાં આવા ભ્રષ્ટાચાર ના થાય ને ખરેખર પૈસાના જોરે મેડિકલનું અધ્યયન ના થાય એનું કેવી રીતે આપ ખાસ ધ્યાન રાખશો? એક આપે જે વાત કરી વડોદરાના ઇન્સ્ટિટ્યૂટની જે વાત કરો છો તો એને કાયદાની છટકબારી લઈને કઈ રીતે આ પ્રમાણનું લોકોને લૂંટી શકાય તેનું એક ઉદાહરણ એને એ હતું અને એને રોકવા માટેનું રાજ્ય સરકારે પહેલા જ દિવસથી મક્કમતાપૂર્વક આગળ વધ્યા હતા, પરંતુ એ વખતે કેન્દ્રની અંદર જે સરકાર હતી એ પ્રોટેક્ટ કરતી હતી, એણે કાયદાથી એને મદદ કરી હતી, ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો હતો, ડીમ્ડ યુનિવર્સિટીની અંદર પણ સ્પેશિયલ કેટેગરી એને આપી હતી કે જેના કારણે ભરતી કરવાનું કામ, એડમિશનનું કામ ને ફી નક્કી કરવાનું કામ એના સંપૂર્ણ અધિકારો એને આપ્યા હતા. રાજ્ય સરકાર એની અંદર કોઈ હસ્તક્ષેપ ન કરી શકે તે પ્રમાણેનો બંધારણીય અધિકાર એને આપી દીધો. રાજ્ય સરકારમાં ત્યારે ભાજપની સરકાર હતી, નરેન્દ્રભાઈ મોદી ત્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે એને રોકવા માટે ફી નિયંત્રણ બિલ વિધાનસભાની અંદર લાવ્યા. ફી નક્કી કરવાનું કામ તો કમસે કમ ગુજરાતની સરકાર કરે. બિલ વિધાનસભાની અંદર મંજૂર કર્યું અને મંજૂર કર્યા પછી રાજ્યપાલ પાસે ગયું ત્યારે ડીપ યુનિવર્સિટીનો પાર્ટ કાઢી નાખ્યો, એટલે ફરી ગુજરાતની બાકી યુનિવર્સિટી અને બીજાનું એડમિશન કરી શકાશે પરંતુ ડીમ યુનિવર્સિટીની અંદર કંટ્રોલિંગ જાતે જ કરશે તે પ્રમાણેનો સુધારા સાથે આવ્યું. આપ આખું ગુજરાત જાણે છે કે એ વખતે રાજ્યપાલશ્રી અને કેન્દ્રમાં સરકાર, કોંગ્રેસની સરકાર અને એમના ઇશારે ચાલતી અહીંયા આગળ બાકીનું રાજભવન ઉપર કબજો લઈને કેટલાક મિત્રો જે બેઠા હતા એના આધાર ઉપર ત્યારે પણ એને રોકવાનો પ્રયત્ન કર્યો પણ રોકી નહોતું શકાયું. ફરી આપણે પ્રયત્ન કર્યો, ગુજરાત સરકારે એસીબીની રેડ પાડીને પોલીસ તંત્ર ત્યાં આગળ જઈ અને એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલના હવાલે સુધી કર્યા. ભારત સરકારની અંદર સરકાર નવી બદલાઈ, નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી, એમણે નિર્ણય કરીને કોમન કાઉન્સેલિંગનો આ વિષય આપ્યો, ત્યાંથી લખી અને મોકલ્યું કે રાજ્યની અંદર કોઈપણ કોલેજો હશે તો એને કોમન કાઉન્સેલિંગની અંદર જ જોડાવવું પડશે. ડીમ્ડ યુનિવર્સિટીનો પણ સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે. એટલે વર્ષોની જે લૂંટ ચાલતી હતી કેન્દ્રમાં જેવી નરેન્દ્ર મોદીની સરકાર આવી અને ગુજરાતની અંદર આ એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ આ ટાઈપનું જે હતું મેડિકલના દુનિયામાં એને પણ રોક લગાવીને ઠીક કરવાનું કર્યું છે. બાકી ગુજરાતના એજ્યુકેશનનું જે ખાસ કરીને મેડિકલ એજ્યુકેશન છે એની ખૂબ સારી ઇમેજ છે. શંકરભાઈ, આપણે આજે આરોગ્ય દિવસની દિવસે ઘણી આરોગ્યની ચર્ચા કરીએ, બીજી ચર્ચા આપણે અહીંયા આગળ વધારીએ કે હવે 2017ના ચુનાવ આવવાના છે, તૈયારી કેવી છે આપની અને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા સદૈવ તૈયાર જ હોય છે, એટલે જેમ આર્મીની અંદર એક પાર્ટ હોય છે ખાસ કરીને એક્સરસાઇઝ, એટલે યુદ્ધ હોય ત્યારે જ માત્ર એક્સરસાઇઝ કરવી તેવું નહીં, એક્સરસાઇઝ જીવનનો પાર્ટ હોય છે. ભારતીય જનતા પાર્ટીના આ સંસ્કારો છે કે એનો નાનામાં નાનો કાર્યકર્તા હોય કે મોટામાં મોટા નેતા હોય સદૈવ સક્રિય જ રહેતા હોય છે, પ્રજાની વચ્ચે રહેતા હોય છે અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરતા હોય છે. હું માનું છું કે એના માટે કોઈ ચિંતાનો વિષય ક્યારેય હોતો નથી અને ખાસ કરીને આ વખતે જે એન્વાયરમેન્ટ નરેન્દ્રભાઈ હતા ત્યારે આવું વાતાવરણ હતું, મુખ્યમંત્રી માત્ર હતા ત્યારે આટલી સીટો લઈ શક્યા, હવે તો નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી છે અને ગુજરાતને એના અધિકારોનું વર્ષોથી જે અધિકાર એના હક મળતો નહોતો અને ન્યાય થતો હતો એ ન્યાય આપવાનું કામ ભારત સરકાર જ્યારે કરી રહી છે ત્યારે 150નું જે અમારું લક્ષ્યાંક છે એ સહજતાથી પ્રજાના વિશ્વાસથી અમે જીતી શકશું.